કોરોના સમયગાળા દરમિયાન સરકારે એકદમ સરળ પેપર સ્ટાઇલ મૂકેલી હતી એલએલબી માટે, જ્યારે 2018 થી 2022 સુધી એ પેપર સ્ટાઇલ એવી હતી કે પ્રશ્નપત્રની અંદરથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો એટેમ્પ કરવાના હતા, જે ખૂબ જ સરળ હતી અને બધા એલએલબીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાં સારી હતી, જે અત્યારે 12/9/2022 ના રોજ સરકારનો એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો એક એવો પરિપત્ર જાહેર થયો છે કે જેની અંદર એલએલબીના પ્રશ્નપત્રના માળખાની અંદર સુધારો કરવામાં આવે છે, જે પહેલા 14/8/2018 ના રોજ એટલે કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન એક્ઝામ લેવાતી હતી. તે દરમિયાન ઓફલાઈન એક્ઝામની અંદર ટોટલ 6 પ્રશ્નો પૂછાયેલા હોય, એની અંદર તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના થતા હતા, જે અત્યારે 8/9/2022 ના રોજ એક એકેડેમિક કાઉન્સિલનો જે ઠરાવ હતો તેની અંદર કોવિડ મહામારીની વિશેષ પરિસ્થિતિને કારણે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર રદ કરીને પુનઃ મહામારીના પૂર્વ સમય મુજબની પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવવા, કાયદા વિદ્યાશાખાઓની આગામી નવેમ્બર 2022 થી જે પણ પરીક્ષાઓ લેવાશે અને એ વિવિધ પરીક્ષાઓ માટે પહેલા જૂના પ્રશ્નપત્ર 50 અથવા તો 60 માર્કના હતા અને જે હવે 70 થી 100 ગુણના હશે, અને પરીક્ષાનો સમયગાળો પહેલા 2 કલાકનો હતો અને જે સુધારીને હવે 2.5 કલાકનો રાખવામાં આવેલ છે, અને તેની સાથે પરીક્ષાનું જે માળખું હોય તે પણ આ પ્રમાણેનું રહેશે. જે જૂની પેપર સ્ટાઇલ હતી એ જ પ્રમાણેની પેપર સ્ટાઇલ હવે રાખવામાં આવેલ છે, એટલે કે ટોટલ તમને 4 પ્રશ્ન પૂછશે. હવે એ 4 માંથી હવે દરેક પ્રશ્ન આપણા માટે તો ફરજિયાત જેવો જ રહેશે, કારણ કે એક પ્રશ્ન પૂછશે એના અથવામાં 2 શોર્ટ નોટ હશે અથવા તો 1 પ્રશ્ન હશે, એવી જ રીતે 4 ટોટલ પ્રશ્ન પૂછાશે. અને કંઈક આવા પ્રકારની પેપર સ્ટાઇલ 2022 અત્યારે તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલ છે. થોડા સમય પહેલા મેં પણ એક વિડીયો અપલોડ કર્યો, ત્યારે આ પરિપત્ર જાહેર નહોતો થયો એટલે મેં જૂની પેપર સ્ટાઇલને લગતો વિડીયો અપલોડ કર્યો હતો, એટલે અત્યારે તમે એને ધ્યાનમાં ના લેતા આ નવી પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન તૈયાર કરજો અને હું પણ તમારી સાથે રહીને પ્રિપેરેશન કરાવીશ. જો કે જૂની પેપર સ્ટાઇલના સાપેક્ષમાં આ નવી પેપર સ્ટાઇલ આવી તે થોડી કઠણ રહેશે, પણ તેમ છતાં આપણે થોડા અપસેટ નહીં થતા પ્રિપેરેશન ચાલુ રાખીશું. તમારો કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો, તેનું જરૂર કોઈ સોલ્યુશન નીકળશે. જય હિન્દ, જય ભારત.